हेलो विद्यार्थी मित्रों, हूँ अजय शेख। आज आप धोरण 11 समाजशास्त्र विषय में टूंकनो तरीके मैक्स वेबरनों अभ्यास करशूँ। विद्यार्थी मित्रों, अगाउ आप कार्ल मार्क्स विषे समझा था, फरीथी रिपीट करिए। कार्ल मार्क्स जे छे ए जर्मनी ना समाजशास्त्री हता અને તે સંઘર્ષવાદી અને સમાજવાદી સમાજશાસ્ત્રી તરીકે ઓળખાય છે। તો હવે પછીનો સમાજશાસ્ત્રી છે આપણા મેક્સ વેબર। તો મેક્સ વેબરનો જન્મ જે છે જર્મનીમાં 1864માં થયો હતો અને એનું મૃત્યુ 1920માં થયું હતું। માનવીના સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં જર્મનીના મેક્સ વેબરનું નામ જાણીતું છે। સમાજની અંદર માણસ જે પણ વર્તન કરે છે એની જે પ્રતિક્રિયા હોય છે, ક્રિયા સામે જે પ્રતિક્રિયા હોય છે, તો એ વર્તનને આપણે સમજવું હોય તો એ વેબર, મેક્સ વેબર જે છે એ પોતાના ખ્યાલની અંદર દર્શાવ્યું છે કે કેવી રીતે સમાજમાં રહેતા વ્યક્તિનું વર્તન કેવો છે, વર્તન પાછળ કયા પરિબળો જવાબદાર છે એ સમજી શકીએ છીએ। તો વેબરના સમાજશાસ્ત્રનો મુખ્ય વિષયવસ્તુ કયું છે, વેબરે શેનો અભ્યાસ કર્યો હતો, તો મુખ્ય વિષયવસ્તુ છે સામાજિક ક્રિયા, મોસ્ટ IMP। યાદ રાખજો કે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ અથવા વિષય વસ્તુ, મતલબ કે મેક્સ વેબરે શેના વિશે સ્ટડી કરી હતી, શેના વિશે અભ્યાસ કરી હતું, શેના વિશે ખ્યાલો આપ્યા હતા, તો એનો એક જવાબ છે સામાજિક ક્રિયા, બરાબર। અને એના પછી સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં પણ મેક્સ વેબરનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે, સામાજિક વિજ્ઞાન તરીકે દરજ્જો આપવામાં। જે રીતે અગાઉના ફ્રાન્સના સમાજશાસ્ત્રી, સમાજશાસ્ત્રોના પિતા, સમાજશાસ્ત્રના સ્થાપક ઓગસ્ટ કોન્તે સૌ પ્રથમ સમાજને વૈજ્ઞાનિક દરજ્જો આપ્યો અને સમાજનું પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય છે એવો એવા સિદ્ધાંતો આપ્યા। પરંતુ મેક્સ વેબરે પણ સમાજને, સમાજશાસ્ત્રને વૈજ્ઞાનિક દરજ્જો આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। પછી એણે શું કહ્યું છે એના મતે સમાજશાસ્ત્ર એટલે શું, તો સમજો કે સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખ્યું છે। મેક્સ વેબર કહે છે કે સમાજશાસ્ત્રનું કામ શું છે કે સામાજિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો, કોનો, સામાજિક ક્રિયાઓનો અભ્યાસ કરવાનો, અને સામાજિક ક્રિયા એટલે શું સમજો બરાબર રીતે। મેક્સ વેબરના મતે દરેક ક્રિયા સામાજિક ક્રિયા નથી, પરંતુ એ જ સામાજિક ક્રિયા છે કે જે ક્રિયા પાછળ કોઈ કારણ જવાબદાર હોય છે અથવા જે ક્રિયા બીજાના સંદર્ભમાં થતી હોય, બીજાના અર્થપૂર્ણ ક્રિયા થતી હોય, એ જ ક્રિયા સામાજિક ક્રિયા છે। બીજાના સંદર્ભમાં અને અર્થપૂર્ણ ક્રિયા, એ શબ્દો તમને ટફ લાગતા હશે, એક ઉદાહરણ દ્વારા સમજીએ તો માનો બે સાયકલ સવારો એકબીજા સામે આવી રહ્યા છે અને બંને સાયકલ સવારો એકબીજા સામે ક્રોસ થઈ જાય છે, કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપતા નથી, બંને એકબીજાને કંઈ જોતા નથી કે નથી ઇશારો કરતા। હવે બીજી સ્થિતિ, બંને સાયકલ સવારો આવી રહ્યા છે, બંને એકબીજા સામે ટકરાય છે અને ટકરાયા પછી પોતપોતાની સાયકલ લઈ ઊભા થઈ અને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે, કોઈ જાતની એકબીજા સામે પ્રતિક્રિયા કરતા નથી। હવે ત્રીજી સ્થિતિ એક એવી છે
કે બંને સાયકલ સવારો એકબીજાના સામે આવી રહ્યા છે, બંને એકબીજા સામે અથડાય છે અને અથડાયા પછી બંને એકબીજા સામે કંઈક વાતચીત કરે છે, બંને વચ્ચે વાર્તાલાપ થાય છે, બંને વચ્ચે ઝઘડો થાય છે, બંને એકબીજાને દોષી ઠેરાવે છે. તો આ જે છે ત્રીજા નંબરની ક્રિયા, એને જ મેક્સ વેબર સામાજિક ક્રિયા કહે છે. કેમ? કારણ કે એક વ્યક્તિ બીજાને સામે જે પ્રતિક્રિયા કરે છે, એકબીજા સામે જે પણ ક્રિયા થાય છે, આંતરક્રિયા થાય છે, બંને વચ્ચે સંવાદ થાય છે, એક બોલે છે તો સામે બીજો એનો જવાબ આપે છે, તો આવી જે પ્રતિક્રિયા થાય બીજાના સંદર્ભમાં થાય, તો એવી જ ક્રિયાને મેક્સ વેબરના મતે સામાજિક ક્રિયા કહેવાય છે. અને સમાજશાસ્ત્રનું કામ જે છે એ જ છે કે સમાજમાં રહેતા તમામ લોકો જે પણ વર્તન કરે છે, જે પણ ક્રિયાઓ કરે છે, એ બધી ક્રિયાઓનો અભ્યાસ જે છે એ અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. વેબરે આપેલી એક પદ્ધતિ છે, વેબરે આપેલી એક મહત્વની પદ્ધતિ, પ્રખ્યાત પદ્ધતિ કઈ છે? આદર્શ પ્રકાર પદ્ધતિ. સમજો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં ઘણી વખત એક વાક્યમાં પૂછાય છે કે વેબરે સંશોધન માટે કઈ પદ્ધતિ આપી છે? તો યાદ રાખજો, આદર્શ પ્રકાર પદ્ધતિ. હવે એ આદર્શ પ્રકાર પદ્ધતિ શું છે? તો આદર્શ પ્રકાર પદ્ધતિ એ સંશોધકોને સંશોધનમાં મદદરૂપ થાય છે. કેવી રીતના? તો આપણે માની લો કે કોઈ એક ઘટના બને છે, તો એ ઘટના પાછળના જવાબદાર કારણો શું છે, એ કારણોની તપાસ કરવી, તથ્યોની તપાસ કરવી, શોધ કરવી, સત્યાપન કરવું, અને પછી જ જે તે ઘટના માટે જે તે વ્યક્તિને જવાબદાર ગણવું અથવા નિર્ણય ઉપર આવવું. આપણે નોર્મલી કોઈ, માની લો કે કોઈ એક ઘટના બની ગઈ, ચોરી થઈ ગઈ, માની લો કોઈ એક જગ્યાએ, તો માણસો વાતો કરતા હોય કે આ ફલાણા ભાઈએ ચોરી કરી છે, તો આપણે ડાયરેક્ટ માનવું ન જોઈએ. આપણે જ્યાં સુધી એ ચોરી પાછળના કારણો અથવા યોગ્ય તપાસ ન કરી લઈએ, તપાસ પછી જે તે વ્યક્તિ ખરેખર ફલાણા ભાઈએ ચોરી કરી હોય એ જ્યાં સુધી સાબિત ન થાય, તથ્યોની તપાસ ન થાય, ત્યાં સુધી આપણે કોઈ વ્યક્તિને કહી શકતા નથી કે ફલાણા ભાઈએ ચોરી કરી છે. તો આદર્શ પ્રકાર પદ્ધતિ શું છે? કે જ્યારે કોઈ સંશોધન કરવા જાય છે, સામાજિક ઘટનાઓ પાછળ સંશોધન કરવા જાય છે, ત્યારે એ ઘટનાની બરોબર રીતે તપાસ કરે છે, નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે, તથ્યો તપાસે છે, પછી જ નિયમ, સિદ્ધાંત કે નિર્ણય ઉપર આવે છે. તો એ આ જે મેથડ અપનાવી, એ મેથડ શું છે? એક આદર્શ પ્રકાર પદ્ધતિ છે. અને મેક્સ વેબરે તમામ સંશોધકોને કહ્યું છે કે આ સંશોધન પાછળ આ આદર્શ પ્રકાર પદ્ધતિનો ઉપયોગ કરે. પછી મેક્સ વેબરે વિશ્વના જુદા જુદા ધર્મોનો તુલનાત્મક અભ્યાસના આધારે વેબરે રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેનો મૂળીવાદ અંગેનો અભ્યાસ પણ કર્યો. મેક્સ વેબરે વિશ્વના જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો છે. હવે જુદા જુદા ધર્મોમાં પેલું ભારતમાં હિન્દુ ધર્મ, પછી ચીનની અંદર તાઓ ધર્મ, અને યુરોપની અંદર કયો ધર્મ? પ્રોટેસ્ટન્ટ. તથા અન્ય એવા 7-1 ધર્મનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે, અને એવા તારણ ઉપર આવ્યા કે જે તે દેશની અંદર જે મૂડીવાદનો વિકાસ થયો છે, તો એ મૂડીવાદના વિકાસ પાછળ ઘણા બધા કારણ જવાબદાર છે, અને એ કારણમાંથી એક કારણ ધાર્મિક આચારસંહિતા છે. સમજજો બરાબર, ધાર્મિક આચારસંહિતા મતલબ કે ધર્મની અંદર જે રીતના લખેલું છે એ પ્રમાણે લોકો ફોલો કરતા આવ્યા છે. તો હિન્દુ ધર્મ અને
હિન્દુ ધર્મ અને તાઓ ધર્મ એ બંને ધર્મની અંદર ધાર્મિક વિચારો એવા હતા કે જે છે અહીં છે, મૃત્યુ પછી આપણે સ્વર્ગ કે નરકમાં જવાનું છે, વધુ ભોગ વિલાસ કરવું એ નથી, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો સાદું જીવન, સરળ જીવન, આવા બધા ધાર્મિક વિચારો હિન્દુ ધર્મ કે તાઓ ધર્મમાં લખેલા છે. જ્યારે પ્રોટેસ્ટન્ટ ધર્મમાં એવું છે કે વધુ કમાઓ, વધુ પૈસા બનાવો, વધુ મૂડીરોકાણ કરો અને વધુ સાધન સંપન્ન જીવન જીવો, વધુ સુખ સુખ સગવડતા ભોગવો તો તમને મોક્ષ પ્રાપ્ત થશે. તો મતલબ કે પ્રોટેસ્ટન્ટ ધર્મની અંદર આર્થિક વિચારો રહેલા છે, એટલે આર્થિક વિચારોને લીધે આ યુરોપની અંદર મૂડીવાદનો વિકાસ વધુ થયો છે. એટલે મૂડીવાદના વિકાસ પાછળના ઘણા કારણોમાંથી એક કારણ ધાર્મિક આચાર સંહિતા છે, ધાર્મિક સિદ્ધાંતો પણ જવાબદાર છે એવું મેક્સ વેબરે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. પછી એણે એક બીજો ખ્યાલ આપ્યો છે મેક્સ વેબરે, શેનો? તો સત્તા અને નોકરશાહી. હવે સત્તામાં એણે સત્તાના અમુક પ્રકારો પાડ્યા છે, દાખલા તરીકે કાયદેસરની સત્તા, પછી પરંપરાગત સત્તા, પછી વિભૂતિમાન સત્તા, આવા સત્તાના પ્રકારો પાડ્યા છે. અને પછી નોકરશાહી, આજે જે નોકરશાહી છે, અમલદારશાહી કે નોકરશાહીના ભયસ્થાનો પણ બતાવ્યા છે, નોકરશાહી શું છે એના વિશે પણ સમજાવ્યું છે. તો આવા જુદા જુદા ખ્યાલો આપ્યા છે. કયા કયા? તો સૌ પ્રથમ એક સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો, પછી ધર્મોનો જુદા જુદો ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો, તથા સત્તાના અમુક પ્રકારો આપ્યા, સત્તા વિશે પણ સમજાયું, સત્તાના પ્રકારો ખ્યાલો એના વિશે સમજાયું, તથા નોકરશાહી વિશે સમજાવી ને સમાજશાસ્ત્રના વિકાસમાં એનો ખૂબ જ યોગદાન રહ્યો છે. ફરીથી રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેક્સ વેબર એ જર્મનીમાં સમાજશાસ્ત્રી હતા અને એનો જન્મ જે છે 1864માં થયો હતો, અને સામાજિક વર્તનને સમજવા અને સમજાવવામાં મેક્સ વેબરનું નામ ખૂબ જ જાણીતું છે કે માણસ જે છે સમાજમાં કેવી રીતે વર્તન કરે છે. પછી એનો અભ્યાસનું મુખ્ય વિષયવસ્તુ કયું? તો સામાજિક ક્રિયા. અને પછી સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપવામાં પણ મેક્સ વેબરનું નામ ખૂબ જાણીતું છે. પછી એણે સામાજિક ક્રિયા શું છે એના વિશે પણ સમજાવ્યું, તથા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો, અને સાથે સાથે સત્તા નોકરશાહી જેવા ખ્યાલો પણ સમાજશાસ્ત્રના વિકાસમાં આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ ટૂંકનો બરાબર રીતે સમજાણી હશે. અગાઉના તમે કોઈ વિડીયા ન જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં સમાજશાસ્ત્રના આગળના વિભાગ તમે જોઈ શકો છો, તથા અર્થશાસ્ત્ર ધોરણ 11 અર્થશાસ્ત્રના પણ બધા વિડીયા ફ્લેશ લિસ્ટની અંદર મારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. થેન્ક યુ વેરી મચ.